ગાંધીધામનું ભચાઉ, જ્યાં હાઈવે પરથી પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સરાજાહેર હેરોઈનનું વેચાણ કરતા શખ્સને ઝડપી લીધો. આરોપીઓ પાસે બૂટના સોલ નજીક છુપાવેલું 32 લાખનું હેરોઈન ઝડપાયું છે. એક શખ્સે હેરોઈન વેચી રહ્યો હોવાની બાતમી મળી હતી, જેથી શખ્સને કોર્ડન કરી પકડી લીધો. ઝડપાયેલા આરોપી સિમરનજીત સિંઘ પંજાબનો રહેવાસી છે. આ પેડલરે બંને પગના બૂટની સોલમાં ડ્રગ્સ છુપાવ્યું હતું, જેની તપાસ કરતા તે માદક પદાર્થ હેરોઈન હોવાનું ખુલ્યું. કુલ 64 ગ્રામ, કે જેની કિંમત 32 લાખથી વધુ થાય છે, તેને અને મોબાઈલ, ST અને રેલવેની ટિકિટ મળી કુલ 32,20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત થયો છે. બાતમીના આધારે જે છે પૂર્વકસ SOG જે છે આ કામમાં લાગી ગઈ હતી, અને એ દરમિયાન એક વ્યક્તિ જે છે જેમનું નામ સિમરનજીત સિંઘ સિંબે છે, એ તરણ તારણ પંજાબનું છે, અને એ જ્યારે અહીંયા એવી જોશીના પુલ પાસે ગાંધીધામમાં જે વસ્તી આવતો હતો ત્યારે જે છે એમને સાત પાસેથી હેરોઈનનો જે છે જથ્થો મળી આવેલ છે, જેમાં લગભગ 64 ગ્રામ જેટલું હેરોઈન છે, જેમની કિંમત જે છે 32 લાખ જેટલી છે. અને એ જે અહીંયા સપ્લાય કરવાનું હતું જે વ્યક્તિને, જેમનું નામ જે છે નીરજ પંડિત તિવારી છે, અને એની સાથે સાથે જે માલ જ્યાંથી એ લાવ્યું હતું, જે તરણ તારણથી જે એમને સપ્લાય કર્યું હતું, એ રાહુલ, એ ત્રણેયના જે છે આ ગુનામાં જે સંડોવણી ખુલી છે. એટલે અત્યારે જે છે પોલીસ દ્વારા સિમરનજીત સિંઘને જે છે ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે, અને NDPA સેક્ટર 2 ગુનો નોંધવામાં આવ્યો છે.